નમસ્કાર મિત્રો, હું દીપ્તિ બ્રહ્મપર, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કેશોદના બજારમાં ખાખડીનું આગમન. ગત વર્ષની સરખામણીએ બજારમાં બે સપ્તાહ ખાખડીનું મોડું આગમન થયું છે, સાથે ગત વર્ષ કરતા ખાખડીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો 200 રૂપિયાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરબાડા તાલુકાના અબલોડ ગામના બારિયા ફળીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતી બેનરો મારી ચીમકી ઉચ્ચારી. કરજણ અને ઉમજ રોડ ઉપર ઘાતા ગામની કેનાલ પાસે બાઇક સવારનું ઝાડ સાથે ભડકાતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મશરૂમ ખાનાર રસિયાઓને હવે મશરૂમ ખાવા માટે હરિયાણા, રાજસ્થાન કે હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી, કારણ કે હવે અરવલ્લીના મેઘરજ તાલુકાના ખેડૂતે મશરૂમની ખેતી કરી છે. વલસાડ મેડિકલ કોલેજના 3-4 વર્ગના કામદારોને 2 માસનો પગાર અને દિવાળી બોનસ ન મળતા હડતાલ પર ઉતર્યા. ગોધરામાં ડમ્પર, ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. દીવ, દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશમાં વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા સંદર્ભે દીવ પ્રશાસકને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી. દીવના વણાકબારા વિસ્તારની મોટી સંખ્યાની મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરીએ પ્રજા વિરોધ દર્શાવી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા એલસીબી વાજ ગેંગના 3 સાગરિકોને ઝડપી. આંતરરાજ્ય તથા જિલ્લાઓમાં અંજામ આપેલા બાઇક ચોરીના 52 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી 13.72 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના માણસાના ડેડીપાર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડેડીપાર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના પોગલુ ખાતે હિન્દુ ધર્મ ઉદ્ધારક સામાજિક સમરસતા મહાન સંત એવા આદિ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યની 721મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8-3 રસ્તા ઉપર રોડ ક્રોસ કરતા આદિનું ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી શારીરિક ઇજાઓ પહોંચાડીને હાથે ફ્રેક્ચર કરી નાસી જતા પુત્ર દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપળ ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. અમદાવાદમાં પોલીસની ઓળખ આપી અમરાવાડીના યુવકને ધમકાવ્યો અને 5000 પડાવી દીધા. ખોટી પોલીસની ઓળખ આપી યુવકને લૂંટ્યો. બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર કોમ્પ્લેક્સની મૂતળી બની દારૂની ખાલી બોટલનો મિની શોરૂમ. ખાલી બોટલ ઉપરથી કહી શકાય છે કે પ્રાંતિજમાં દારૂના શોખીનોને દારૂ વેચાય છે. રાજ્યમાં 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી. બજેટ બાદ મોંઘવારીનો વધુ એક ઝટકો. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો. સરકારે ફરીથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો વધારો. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કાયદાના અમલની જવાબદારી નિભાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં અવારનવાર ઝડપાયા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોલીસ કર્મચારી નશાની હાલતમાં ઝડપાયો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ HSC અને SSCનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. 10 મેના રોજ પહેલું પેપર, સમય 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો રહેશે. મહારાષ્ટ્રમાં 15 ફેબ્રુઆરીથી યુનિવર્સિટી અને કોલેજો શરૂ થશે. કોલેજ શરૂ કરતી વખતે UGC આપેલા ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. ગુજરાતના શાન ગાતા સિંહ પર ફરીથી જોખમ. આ વખતે કોઈ રોગ નહીં, પરંતુ શિકારીની ટોળકીથી સિંહને જોખમ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ રમાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે. AIMIM અધ્યક્ષ ઓવૈસીના ગુજરાતનો કાર્યક્રમ જાહેર. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.